નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 ગુજરાતી. આગળ વધતા પહેલા એક પુસ્તકના આધારે યોગ્ય શબ્દ મૂકીને કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. એક સંન્યાસીનો ખાલી જગ્યા ઉજાડ્યો, વંદન કરીએ બુદ્ધ તને, તો જવાબ આવશે ધર્મ. બે જળસ્ત્રોતના ધર્મગુરુની ખાલી જગ્યા દિલમાં વ્યાપો, તો જવાબ આવશે પવિત્રતા. ત્રણ ભૂલી જઈને ખાલી જગ્યા આપણે એક થઈને ચાલો, ખાલી જગ્યા થઈને ચાલો, તો જવાબ આવશે પહેલી ખાલી જગ્યામાં ભેદ અને પછીની ખાલી જગ્યામાં આવશે જવાબ નેક. ચાર નાવણ દેશો ખાલી જગ્યા ઘરે આવો ને, તો જવાબ આવશે કુડી. પ્રશ્ન બે અ અને બ વિભાગના સાચા જોડકાર રચો. એક પૂર્ણ અહિંસક રહ્યા, તો જવાબ આવશે ડ મહાવીર સ્વામી. બે ન્યાય નીતિના ચાહક, તો જવાબ આવશે ઈ શ્રીરામ. ત્રણ અનાસક તપસ્વી, તો જવાબ આવશે બ શ્રી કૃષ્ણ. ચાર રહમ નેગીના પ્રચારક, તો જવાબ આવશે અ હજરત મોહમ્મદ. પાંચ પ્રેમ ધર્મના સ્થાપક, તો જવાબ આવશે ક ઈસુ ખ્રિસ્ત. પ્રશ્ન ત્રણ સૂચના મુજબ લખો. શબ્દનો અંગ વિસ્તાર કરો. ઉદાહરણ જીભ જીભડી. એક છોડ છોડવું. બે મોર મોરલો. ત્રણ ઝીણું ઝીણેરું. ચાર કિનાર કિનારો. પાંચ ગીત ગીતડા. છ દીવો દીવડો. સાત ફળી તો ફળિયું. આઠ મોતી તો મોતીડા. નવ પાડ પાડ્યું. ચાર અ વિભાગમાં પ્રત્યય સાથેના, બ વિભાગમાં નામયોગી સાથેના વાક્યો બનાવીને લખો. પ્રત્યય એક મોર ટોલે બેઠો. બ નામયોગીમાં મોર ટોલા ઉપર બેઠો. બે પ્રત્યયમાં તે સ્ટેશને ગયો છે. નામયોગીમાં તે સ્ટેશન પર ગયો છે. ત્રણ પ્રત્યયમાં તે બસમાં મહેસાણા ગયો. નામયોગી તે બસ મારફત મહેસાણા ગયો. ચાર પ્રત્યય ત્યારે ટપાલથી જાણ કરી. નામયોગી તેને ટપાલ દ્વારા જાણ કરી. પાંચ પ્રત્યય વર્ગમાં બાળકો ભણે છે. નામયોગીમાં વર્ગની અંદર બાળકો ભણે છે. પ્રશ્ન પાંચ વાક્યમાં રહેલી ભૂલો સુધારીને વાક્ય ફરી લખો. વાક્યમાં રહેલી ભૂલો સુધારીને વાક્ય ફરી લખતા આ રીતે બનશે. જુઓ નંબર એક જ મારા પિતાજીએ કહ્યું નદીમાં પાણી નથી. બે બેના જવાબમાં જુઓ હું તમારા સારું એક સારું બેટ મોકલીશ. ત્રણ ત્રણના જવાબમાં જુઓ વીજળીના થાંભલે સંન્યાસી પૂજા કરાવે છે. ચારના જવાબમાં આવશે બિલાડીના ઉદરમાં ભૂખ લાગી એટલે એને ઉંદર પર તરાપ મારી. પાંચના જવાબમાં આવશે વિદ્યાર્થીની ફૂટપટ્ટીથી લીટી દોરી રહી છે. પ્રશ્ન છ નીચેના ફકરામાં અત્યારે બદલે ગઈકાલે લખીને જરૂરી ફેરફાર કરી ફકરો ફરીથી લખવાનો છે. તો જુઓ અહીંયા ગઈકાલે અમારા વિસ્તારમાં મુસળધાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા થતા હતા. ચારે બાજુ પાણી જ પાણી દેખાતું હતું. લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. મદદ માટે સરકારી તંત્રને ફોન કરતા હતા. તમારે ત્યાં વરસાદ હતો? પ્રશ્ન સાત નીચેના અધૂરા વાક્યોને તમારી રીતે પૂરા કરીને લખવાના છે. અહીંયા જુઓ એકમાં મારા શિક્ષિકા બહેન નોટબુકમાં સુંદર લખે ત્યારે મને ખૂબ જ ખુશી થાય છે. બે હું કાલે મંદિરે ગયો પછી ત્યાં મને આરતીનો સરસ લહાવો મળ્યો હતો. ત્રણ શાળાએ પ્રાર્થના સભામાં અમે દરરોજ સુંદર પ્રાર્થના કરીએ છીએ. ચાર વર્ગમાં શિક્ષક ન હોય ત્યારે હું વર્ગમાં મોનિટર તરીકે ઊભો રહું છું. પાંચ મારો મિત્ર રસ્તામાં સાયકલ ઉપરથી પડ્યો એટલે તેના ઢીચરમાંથી લોહી નીકળ્યું. આઠ સાચી જોડણીની નીચે લીટી કરો. એક એકમાં જુઓ આશીર્વાદ એ સાચી જોડણીની નીચે આપણે લીટી દોરેલી છે. બે અતિથિ ગૃહ. ત્રણ મુહૂર્તની નીચે જુઓ આપણે લીટી દોરેલી છે સાચી જોડણી.
ચાલ, એમ્બ્યુલન્સ. વિડિયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડિયો પસંદ આવ્યો હશે. તો વિડિયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.